नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 5 आसपास हवे आसपास में छेल्ले आपणे वार्ता कीधी थी ने कि उनाळानी मजानी अने केरीना पापड़ बनावानी वार्ता कही थी, कई रीते बनावा छे बराबर। तो हवे जोईए पेज नंबर 40 उपर आपणे लखो एम करीने प्रश्न आपेला छे, तो तेना जवाबो आपणे जोईशुं। तो बधा ज विद्यार्थी मित्रों पेज नंबर 40 खोलशे अने मारी साथे तैयार थई जशे। हवे आपणे जोईए छेल्ले आपणे केरी विषेनी वात करी हती, केरीना पापड़ केवी रीते बनावा बराबर छे। तो महेन्द्रए बन्ने भाईओ रजामां घरे आवे छे अने अल्पेश अने महेन्द्र जूनागढ़थी घरे आवी अने एना मम्मी ने शू कहे छे, केरीना पापड़ बनावा विषेनी वात करे छे, एवी चर्चा छेल्ले आपणे करी हती। हवे जोईए आपणे प्रश्न। तो आपणने पहेलो प्रश्न बाळको आपेलो छे कि केरीना मावामां गोड़ अने खांड भेळवी तेने तड़कामां शा माटे सूकववामां आवे, जो तड़कामां शा माटे सूकववामां आव्यो। तो तेनो जवाब छे કે જ્યારે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેના ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થઈ જાય છે, આથી તે ઘન સ્વરૂપમાં તેનો એક સરખો થર જામી જાય છે અને તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી, આથી આપણે તેને તડકામાં સૂકવવા પડે છે બરાબર, એટલા માટે તેને તડકામાં સૂકવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન કે પિતાજીએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? ચલો જોઈએ બાળકો તેનો જવાબ શું આવશે કે જ્યારે કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે છે, તેથી પિતાજીએ સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરી। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા? તેના માટે તેમણે શું કર્યું તે આપણે મુદ્દાસર લખવાનું છે બરાબર। શું કર્યું હતું બંને ભાઈએ પાપડ બનાવવા માટે? ચલો જોઈએ। તો સૌ પ્રથમ તો કે કેરીના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ બંને ભાઈએ પિતા સાથે બજારમાં જઈ અને માચડો બનાવવા માટે ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા અને દોરીઓ લઈ આવ્યા, વળી ગોળ અને ખાંડ પણ ખરીદી લઈ આવ્યા। ત્યાર પછી બંને ભાઈઓએ ઘરની પરસાડમાં તડકાવાળી જગ્યાએ લાવેલ વસ્તુઓ વડે માચડો બાંધ્યો। હવે માચડા પર ચટાઈ પાથરી અને બાંધી દીધી। પાકી કેરીઓમાંથી માવો કાઢવામાં આવ્યો અને કેરીના માવામાંથી રેસા જુદા કરવા તેને બારીક સુતરાઉ કાપડથી ગાળ્યો। હવે અલ્પેશે ગોળના ગાંઠ કે ગડ્ઢા ન રહી જાય ત્યાં સુધી તેને વાટ્યો, તે પછી તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા। મહેન્દ્રએ આ મિશ્રણને મોટા ચમચાથી હલાવીને એક રસ કરી નાખ્યું। મમ્મીએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થડ કરીને પાથરી દીધો ને તો કે પાતળું એવું થર કરી અને પાતળું મમ્મીએ એમાં પાથરી દીધું ચટાઈ પર। મમ્મી પછી તે માવો ચટાઈ પર પાતળું થર કરીને પાથર્યો અને સૂર્યના પ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યો। સાંજે ચટાઈ પર ધૂળ ન પડે તે માટે તેમણે ઉપર શું ઢાંકી દીધી? સાડી ઢાંકી દીધી। જો તમે ઘરે મમ્મી વેફર કરે તો એવું કરે છે ને, ધૂળ ના ઉડે એટલા માટે ઉપર ઢાંકી દે છે। તો તેવી રીતે મહેન્દ્ર અને અલ્પેશના મમ્મીએ પણ તે સાંજે કે ચટાઈ ઉપર ધૂળ ન પડે એટલા માટે તેમણે સાડી ઢાંકી દીધી। હવે બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો અને માવામાં ગોળ અને ખાંડ ઉમેર્યા, પછી તેમણે તે માવો પાછા આગલા દિવસના થર પર ફરીથી પાછો પાથરી દીધો અને આ રીતે 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર
कर्यो अने सूर्य में सूकव्या। पछी तेने माचड़ा पर थी नीचे उतारी अने नाना नाना टुकड़ा कर्या अने आ रीते बन्ने भाईओए केरीना पापड़ बनावामां एना मम्मी पप्पा ने मदद करी। बराबर, बन्ने भाईओए आवी रीते तेमने मदद करी हती। हवे त्यार पछीनो चौथो प्रश्न जोईए बाळको। चौथो प्रश्न आपणने आप्यो छे कि तमारा घरमां कई कई वस्तुओ काची अने पाकी केरीमांथी बनाव्या छे। जो तमारा घरमां तमे काची केरी अने पाकी केरीमांथी शुं शुं बनाव्युं छे तेना विशेनी आपणे वात करवानी छे। जुओ तो के मारा घरमां अमे काची केरीमांथी शुं बनाव्युं छे, अथाणुं बनाव्युं छे, मुरब्बो। मुरब्बो एटले के छूंदो तमे बनावो छो ने छीणीने, ए छूंदो मुरब्बो। पछी चटणी, पछी बाफे बाफलो, पछी खाटा शरबत बनावो छो, कचुंबर बनावो छो, ए शाक बनावो छो, तथा पाकी केरीमांथी रस अने शरबत अथवा तो केरीना पापड़ वगैरे वस्तु अमे केरीमांथी बनावीए छीए। त्यार पछी पेज नंबर 41 पर, हवे पेज नंबर 41 पर आपणने प्रश्न आपेलो छे કે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો, અને શું કીધું છે કે તમે તમારા મિત્રો સાથે તેની આપ લે કરો। બરાબર, બધા જો ઘણા બધા અથાણા બનાવતા હશે, બનાવતા હશે ને તમારા મમ્મી ઘરે જોયા છે તો કેવા કેવા અથાણા તમારા મમ્મી બનાવે છે મિત્રો, તો તમારે એના નામ લખવાના છે અને બંને મિત્રોએ પછી સાથે સરખાવવાના છે। તો આપણે કયા કયા અથાણા બનાવી છીએ તો કે અથાણાની યાદી કરવાની કીધી છે। ચલો તો કયા કયા અથાણા બને કોને ખબર છે, ચલો જોઈએ। તો કે એક તો કેરીનું અથાણું બને, બને ને, ત્યાર પછી ગાજરનું અથાણું બને, ત્યાર પછી ગુંદાનું અથાણું બને, લસણનું અથાણું બને, લીંબુનું અથાણું બને બને, પછી આંબળાનું અથાણું બને, મરચાનું અથાણું બને, એ મિક્સ શાકભાજીનું અથાણું બને, અને ચણા મેથીનું પણ આપણે અથાણું બનાવી શકીએ, અને આદુનું પણ આપણે અથાણું બનાવી શકીએ છીએ, તો કે વગેરે જેવા અથાણું આપણે બનાવીએ છીએ। ત્યાર પછી આગળ જોઈએ શોધી કાઢો અને ચર્ચા કરો। ચલો શોધી કાઢવાનું છે, તમારા ઘરે કદાચ તમે બનાવતા હોય ને કે નથી બનાવતા અથાણા, એ અને પછી કાચની બોટલમાં ભરી દે છે ને મમ્મી, હા, તો એમાં પણ આપણે પહેલો પ્રશ્ન જોઈએ। શું કીધું છે આપણને કે શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે, ક્યાં પ્રકારનું અથાણું બને છે, કોણ બનાવે છે, તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા, જો જેના વિશેની ચર્ચા કરવાની છે તો કે હા, મારા ઘરમાં કેરી, ગુંદા અને આંબળાના અથાણા બને છે, અને આ અથાણા મારા મમ્મી બનાવે છે, તેઓ આ અથાણા બનાવતા તેમની મમ્મી પાસેથી એટલે કે મારા નાની પાસેથી શીખ્યા હતા। જો તમારા મમ્મીને પૂછીને તમારે ચર્ચા કરવાની છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગત લખો। ચલો કોઈ પણ એક અથાણું લેવાનું ને કઈ રીતે બને એની રીત આપણે કહેવાની છે। તમારા મમ્મી ઘરે બનાવતા હશે તમને ખબર હશે ને કઈ રીતે બનાવે છે। ચલો જોઈએ, સૌ પ્રથમ આપણે કેરીનું ગળ્યું અથાણું કઈ રીતે બનાવવું, જેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો એની સામગ્રી સૌ પ્રથમ આપણે જોઈએ। તો કે સૌ પ્રથમ તો રાજાપુરી કેરી જોઈએ, જોઈએ ને કાચી કેરી, હે, પછી ગોળ જોઈએ, સરસવનું તેલ જોઈએ, પછી રાઈના કુરિયા અને મેથીના કુરિયા જોઈએ, જોઈ ને ખારેક જોઈ, મરચું, હળદર, હિંગ, મીઠું, હે, તજ, મરી અને લવિંગ, આટલી વસ્તુ આપણે કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂર પડે। હવે કેરીનું ગળ્યું અથાણું બનાવવાની રીત આપણે જોઈએ બાળકો કઈ રીતે બને છે, ઘરે તમારે તમારા મમ્મીને કહેવાનું કઈ રીતે બને છે કે, બરાબર, અહીંયા હું કહું છું કઈ રીતે બને કેરીનું અથાણું, તો કે સૌ પ્રથમ તો રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ટુકડા કરી લેવાના અને ગોટલાથી નજીક ચારે બાજુ કાપી નાખવાની, બરાબર, તેમાં મીઠું અને હળદર નાખી બે દિવસ રહેવા દેવાના, અને પછી ટુકડા સુકાવવા માટે કપડા ઉપર પોવડા કરી દેવાના અથવા તો પાથરી દેવાના। હવે એક કથરોટમાં વચ્ચે મીઠું અને તેના ફરતે મેથીની દાળ નાખો છો ને,
पछी रायना अने मेथीना कूरिया तेनी फरते सहेज मरचू हळदर हिंग नाखवा अने सरसवनुं तेल गरम करी अने कथरोटमां वच्चे नाखवुं अने पछी मसालो भेगो करी नाखवो। त्यार पछी मसालो ठंडो पड़े एटले एमां गोळनो भूक्को उमेरवो, अंदर मरचू तज मरी लवींग अने केरीना टुकड़ा नाखवा। હવે અઠવાડિયા સુધી હલાવતા રહેવું, એને જો દરરોજ હલાવવાનું, પછી બરણીમાં ભરવું। હવે મીઠા હળદરનું કે પાણી રહે તેમાં આપણે ખારેકના ડીટિયા જે કાઢવા છે ને ઠળિયા, એ કાઢી અને અંદર પાછા નાખી દેવાના। બરાબર ફૂલી જાય એટલે ઠળિયા કાઢી અને ઊભી ચીરી કરી અને અથાણામાં નાખી દેવાનું। ચલો આવી રીતે આપણે કેરીનું ગળ્યું અથાણું બનાવીએ છીએ। ત્યાર પછીનો પ્રશ્ન શું છે બાળકો, જો કે તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે? પાપડ છે, ચટણી છે, વડીયો છે, સોસ છે, કાતરી ને વેફર ને તમે કઈ રીતે બનાવો છો, તો તેના વિશેની ચર્ચા કરીએ। તો આપણા ઘરમાં સૌ પ્રથમ તો પાપડ કઈ રીતે બનાવ્યો, અડદના પાપડ બનાવ્યા છે કોઈ દિવસ? મમ્મીને પૂછી લેવાનું, બરાબર। તો કે કેવી રીતે બને અડદના પાપડ? તો કે અડદની દાળને દળી અને તેમાં વિવિધ મસાલાઓ ભેળવીને કડક એ લોટ બાંધી લેવાનો અને પછી લોટ બાંધી અને પાપડ બનાવવામાં આવે છે। આ પાપડને ઘરમાં સૂકવવામાં આવે છે, બરાબર। આ રીતે પાપડ તૈયાર થઈ જાય છે। ત્યાર પછી ચટણી, ચલો લસણની ચટણી આપણે જોઈએ। કોથમીરની ચટણી, લસણની ચટણી મમ્મી બનાવે છે ને, તો કઈ રીતે બને? ચલો કોથમીર લસણની ચટણી, તો કે સૌ પ્રથમ તો કોથમીરને ઝીણી સમારવામાં આવે છે અને લસણને પણ ઝીણું સમારવામાં આવે છે। હવે મિક્સરમાં થોડુંક જીરું, તલ, કોપરું એટલે કે ટોપરું અને સિંગ નાખી અને તેને મિક્સ કરી દેવામાં આવે છે। પછી બાકીનો જે મસાલો છે તેમાં કોથમરી લસણ નાખી ફરીથી વાટકીમાં મિક્સ કરી દેવામાં આવે છે। આવી રીતે આપણે લસણની ચટણી તૈયાર કરીએ છીએ। ત્યાર પછી જોઈએ આપણે વડીઓ, એટલે કે ચોળાની વડીઓ એ બનાવી છે ને, તો કે એક પ્રકારના કઠોળને પલાળી અને તેને મિક્સમાં વાટી દેવામાં આવે છે અને તેમાં થોડું મીઠું નાખવામાં આવે છે। ત્યારબાદ તેને લોટની જેમ કણક બાંધીને તેમાંથી વડીઓ બનાવવામાં આવે છે ને પછી તેને ઘરમાં સૂકવવામાં આવે છે, પાપડ બનાવીને એવી રીતે। ત્યાર પછી સોસ, જો ટમેટાનો સોસ તમે ખાવ છો ને, એ કઈ રીતે બનાવવામાં આવે? તો કે સૌ પ્રથમ કુકરમાં કાપેલા લાલા લાલ ટમેટા લઈ અને બે બે ટુકડા કરી દેવાના અને પછી કુકરમાં તેનો કાંઠલો મૂકી અને તેના પર સ્ટીલની ચારણી મૂકવાની છે। હવે તેમાં ટમેટા કાપેલો જે ભાગ છે એ ઉપર રહે તેમ ગોઠવવાના છે। હવે બીટના બે ટુકડા અંદર મૂકવાના છે જેથી કુકરમાં થોડું પાણી મૂકવું અને 20 મિનિટ સુધી એને થવા દે, સોરી કે એમાં 2-3 સીટી પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે। ટમેટાથી છાલ મુલાયમ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવામાં અને પછી ઉતારી લઈ અને તેમાં પાણી બળી ન જાય તે આપણે જોવાનું છે। જો વધારાનું પાણી છે ટમેટામાંથી નીકળી જશે અને તે માટે કથરોટમાં મૂકી તેને ત્રાસી રાખવાની છે જેથી પાણી બધું નીતરી જાય। પછી તેને મિક્સ કરી અને પછી તેમાં ગાળી લેવાનું છે અને વધેલા જે પાણીનો સૂપ છે તે પણ આપણે સૂપ પણ બનાવી શકીએ છીએ એમાંથી। જુઓ હવે તેમાં આદુને વાટી અને તેની એક પોટલી અને ગરમ મસાલાની એક પોટલી કરી અને તેને તૈયાર થયેલા રસમાં મૂકી દેવાની છે। ખાંડ નાખી હલાવતું જવું અને ઘટ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું અને પોટલી નીચોવી અને તેની એ પોટલી છે એ બહાર કાઢી લેવાની છે। આ રીતે આપણે આ પોટલીનો મસાલો કોઈ પણ ફરસાણમાં નાખી શકીએ છીએ। જો આ પોટલી છે ને એનો મસાલો આપણે ગમે તે ફરસાણમાં નાખી શકીએ છીએ। વિનેગર કે સોડિયમ બેન્ઝોઇડ જે છે એમાં મિક્સ કરી અને મીઠું વગેરે સોસ ઠંડો થાય એટલે નાખવાના, આ રીતે આપણે સોસ બનાવી શકીએ છીએ। ત્યાર પછી કાતરી કે વેફર, એ તો તમને બધાને ખબર જ હશે
મમ્મી બનાવે છે ને બટેકાની સારી રીતે ધોઈ નાખે ને પછી એની છાલ છાલ ઉતારી નાખે ને પછી સંચામાં કાતરી કે વેફર ફાડી અને ચોખ્ખા પાણીમાં નાખી અને પાણીમાં ડૂબાડૂબ રાખે જેથી બટેકું કાળું પડી જાય નહીં. હવે બે ત્રણ વખત સરસ રીતે ધોઈ અને મોટા તપેલામાં અડધું તપેલું પાણી લઈ અને ગેસ પર મૂકી દે અને પછી પાણી ઉકળે એટલે થોડું થોડું મીઠું અને ફટકડીનો ઉપયોગ કરી તેમાં હલાવતા રહે. હવે મીઠાને બદલે આપણે સિંધા લૂણ પણ નાખી શકીએ છીએ. ગરમ પાણીમાં કાતરી કે વેફર જે છૂટી કરીને નાખી અને અધકચરી બફાય એટલે ઝારામાં નિતારી અને પાછી કાઢી દેવાની અને ફરીથી પાછી પાણીમાં ઉકળે એ રીતે બીજી કાતરી કે વેફર નાખવાની ને બફાઈ જાય ત્યાં સુધી તેમાં રાખવાની ને પછી તેને છૂટી છૂટી સૂકવી દેવાની. બરાબર સુકાઈ જાય એટલે ગરમ તેલમાં તરી અને તેના પર મરચું અથવા તો બુરું ખાંડ લીંબુના ફૂલ નાખી અને આ રીતે કાતરી અને વેફર તૈયાર થઈ જાય છે. બરાબર છે બાળકો. ત્યાર પછીનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. શું કીધું છે કે ગાંધીધામ અથવા તો વાપી, શું કીધું છે, ગાંધીધામ થી વાપી ટ્રેનથી જતાં 2 દિવસ મુસાફરી છે. જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો અને તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરવા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો અને તમે પહેલાં કઈ વાનગી ખાશો તેના વિશેની ચર્ચા આપણે કરવાની છે. તો સૌ પ્રથમ જોઈએ કે હું 2 દિવસ મુસાફરી સમયે બિસ્કિટ છે, વેફર છે, ફળ છે, સૂકો મેવો છે, બરાબર, થેપલા છે, પૂરી છે, બટાકાનું શાક અને પાણી લઈને અમે જવાનું પસંદ કરીશું. હવે થેપલા અને પૂરીને સ્ટીલના મોટા ડબ્બામાં પેક કરીશું જેથી બટાકાના શાકને સ્ટીલના નાના ડબ્બામાં પેક કરીશું તથા ફળને થેલીમાં મૂકીશું અને સૂકા મેવાને ડબ્બામાં અથવા તો નાના નાના ખોખામાં પેક કરીશું. સૌ પ્રથમ તો હું પૂરી શાક પછી થેપલા દહીં ખાઈશ કારણ કે પૂરી શાક થોડા કલાકો સુધી જ સારા રહે છે, પછી તે બગડી જાય છે. હવે પેક કરેલા ખોરાકને કાપા પર નોંધ કરવાની છે. તો કે પૂરી અને થેપલા જે સ્ટીલના મોટા ડબ્બામાં ભરવાના છે, જ્યારે બટાકાનું શાક સ્ટીલના નાના ડબ્બામાં ભરવાનું છે. ફળ છે એ કપડાની અથવા તો કાગળની થેલીમાં ભરવાનું છે. ત્યાર પછી સૂકો મેવો ડબ્બા અથવા તો નાના નાના ખોખામાં પેક કરવાના છે. બિસ્કિટ વેફર તો કે નાના નાના ડબ્બામાં. દહીં તો કે સ્ટેશન પરથી લઈશું અથવા તો સ્ટેશન જ્યાં આવે ત્યાંથી દહીંની ખરીદી કરી લેશું. બરાબર છે. હવે આપણે જોઈએ શું આપણે શું શીખ્યા. ચલો હે જો અહીંયા પૂછે 2 વસ્તુ કે કાચની બરણી જો છે ને, કાચની બરણીઓ અને બોટલો અથાણાં ભરતા પહેલાં સૂર્યપ્રકાશ સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે? શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? હે એના હિસાબે આપણે શું કરીએ છીએ? તો કે અથાણાં ભરતા પહેલાં કાચની બરણીઓ અને બોટલોને આપણે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે કારણ કે તેમાં રહેલો જે ભેજ છે એ સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય છે. વળી જો સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુ મુક્ત બને છે આથી અથાણાને લાંબા સમય સુધી રાખી શકાય છે. આમ કરવાથી અથાણું બગડી જતું નથી. અને આગળ આપણે બ્રેડનો વિડીયો જોયો હતો ને, તો કે આગળ આપણે પ્રયોગ ભેજને લીધે બ્રેડ પર ફૂગ લાગવાની બ્રેડ બગડી ગઈ હતી, એવી રીતે આપણા અથાણા પણ જો ભેજ હોય અંદર તો બગડી જાય છે. ત્યાર પછી બીજો છે કે 12 માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીક્કી વગેરે. બરાબર. તો બીજી વસ્તુઓની યાદી બનાવવાની છે જેમાંથી તમારે બનાવેલી વાનગીઓ મજા આપણે આખું વર્ષ માણી શકીએ છીએ. જો એવી કઈ વાનગીઓ બનાવી શકીએ તો આપણે જોઈએ તો કે વાનગીઓ બનાવવા આપણે આખું વર્ષ એ ખાઈ શકીએ છીએ જેમાં છે આંબળાનો બુરબો છે, નાળિયેરની ચટણી છે, મરચું, લસણ, ચણા મેથી અને આંબળાના અથાણા, તેમજ લીંબુ છે, ગાજર છે, ગુંદા છે અને વેજીટેબલ અથાણા છે. ત્યાર પછી મુખવાસ ગળિયા આંબળા કરીએ છીએ ને, વડિયારીન, ધાણા દાળ ને, મસાલાન, ખારેક ને
જે આપણે બારે માસ સુધી સંઘરી શકીએ છીએ ખાવા માટે. તો અહીંયા બાળકો આપણે આ પાઠ પૂરો કરીશું. હવે લેસનમાં તમારે સૌ પ્રથમ તો જોઈએ તો લેસનમાં તમને કેરીની વાનગીઓ કીધું છે ને, તો ગમે તે અથાણા વિશેની તમારે માહિતી લખવાની છે. મેં તમને કેરીના ઘડિયા અથાણાની વાત કરી હતી ને, તેવી રીતે તમારા મમ્મીએ ઘરે જે પણ અથાણું બનાવ્યું હોય તો તેની રીત લખવાની છે. તમને ભાવતા અથાણા વિશેની રીત તમારે મમ્મી પાસેથી જાણીને લખવાની છે. બરાબર છે? તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.